સરકારી કચેરીએ જાઓ છો તો તમારું કોઈ સાંભળતું નથી? શું તમે પોલીસ વિભાગમાં પોતાની ફરિયાદ કરવા જાઓ ત્યારે તમે નિરાશ થાઓ છો? અથવા કોઈ પણ સરકારી કચેરીમાં થતા ભ્રષ્ટાચારથી તમે થાકી ગયા છો? તો આ મહત્વના સમાચાર તમારી માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. સ્વાગત છે આપનું સત્યડે ન્યૂઝમાં, હું છું કમલેશ રોહિડા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજી વાર સત્તા સંભાળ્યા બાદ સતત નવા નવા નિર્ણયો લઈ રહ્યા છે. જણાવી દઈએ કે તેઓએ ફરી એકવાર નાગરિકો માટે હિતકારી નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં જણાવવામાં આવ્યું છે કે દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડી શકે તે માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા વોટ્સએપ નંબર 70 30 93 03 44 જાહેર કરાયો છે. કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વોટ્સએપ નંબર પર અરજી અને ફરિયાદ કરી શકાશે, તેમજ વોટ્સએપ નંબર પર હાય લખવાથી વિવિધ ફીચર્સની માહિતી મળી શકશે, જેમાં રાઇટ ટુ સીએમઓ ફીચર્સના ઉપયોગથી નાગરિકો પોતાનું સૂચન કે ફરિયાદ મુખ્યમંત્રીને સીધા મોકલી શકશે. જો કે આનો ઉપયોગ કરવા માટે અરજદારે પોતાની વિગતવાર માહિતી આપવી પડશે. જાહેર કરાયેલ વોટ્સએપ નંબર પર મેસેજ મોકલ્યા બાદ મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ પણ મળશે. આ અગાઉ ગ્રાઉન્ડ લેવલે ઉતર્યા હતા ખુદ મુખ્યમંત્રી. થોડા દિવસ અગાઉ માણસાના બાપુપુરા ગામે આંગણવાડી અને પંચાયત ઘરની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ સ્થાનિક ગ્રામજનો સાથે પણ વાતચીત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રાઉન્ડ લેવલે સમસ્યા જાણવા ખુદ મેદાને ઉતર્યા હોય તેવું સામે આવી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ સમસ્યાને સમજવાનો અને સિસ્ટમને વધુ સરળ બનાવવાનું જણાવવામાં આવી રહ્યું છે. અને હવે નાગરિકો સાથે સીધો જ સંપર્ક સાધવા માટે તેમને કાર્યાલયનો એક વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. તો આવા અવનવા સમાચાર માટે જોતા રહો સત્યડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.